નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી, આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. ભરૂચ પોલીસે વર્ષ 2020માં શરૂ કરેલી વાહન ચેકિંગમાં હજારો લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે એક જ મહિનામાં આરટીઓના નિયમનો ભંગ કરતા અસંખ્ય વાહન ચાલકોને ઝડપી લઈ 28,49,000નો અદ્દ દંડ વસૂલ કર્યો હતો. રાજ્યભરમાં પોલીસ વડા દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ થોડા દિવસ માટે રાખવામાં આવી હતી, પરંતુ ભરૂચ જિલ્લામાં અધધ કહી શકાય તેટલો દંડ પોલીસે વસૂલ કર્યો હતો. વર્ષ 2020માં શરૂઆતથી લઈને સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં પોલીસે 28,49,200 રૂપિયાનો દંડ હમણાં સુધીમાં વસૂલ કર્યો છે. અત્રે પોલીસ દ્વારા ચોરી, લૂંટ, અછોડા સહિતની ઘટનાને રોકવા માટે ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં વાહન ચેકિંગ કરવામાં આવી હતી. જો કે ગત વર્ષ 2019માં અકસ્માતોની સંખ્યા 590 હતી, જેમાંથી 270 બનાવમાં તો લોકો મૃત્યુ પામ્યા હતા, પરંતુ વર્ષ 2020ની શરૂઆત થયા બાદ અકસ્માતોનામાં ઘટાડો નોંધાયો છે. 336 જેટલા અકસ્માતો થયા છે અને 156 લોકોના મોત થયા છે. જ્યારે પોલીસ દ્વારા હાલ તો ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી અને જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ દરેક નાકા ઉપર પોલીસે વાહન ચેકિંગ હાથ ધરી હતી, જેમાં હેલ્મેટ વિના ફરતા 7,937 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તો ગાડીમાં ચાલુ મોબાઈલ રાખીને વાત કરનાર 326 લોકો પણ દંડાયા હતા. લાયસન્સ વિના ગાડી ચલાવનાર 530 લોકો પણ દંડાયા હતા. વધુ પેસેન્જર ભરીને જતા 687 લોકો દંડાયા હતા. તો સીટ બેલ્ટ નહીં બાંધનારા 1,608 લોકો દંડાયા હતા. દસ્તાવેજ ઈ પુરાવા જેવી કે આરસી બુક, લાયસન્સ અને પીયુસીનો સર્ટિફિકેટ નહીં રાખનારા 1,147 લોકો દંડાયા હતા. તેમજ બીજા વાહન ચાલકો પણ દંડાયા હતા, જેમાં વધુ પેસેન્જર સહિત અન્ય આરટીઓના નિયમોનો, ટ્રાફિકના નિયમો ભંગ કરનારા લોકો પણ દંડાયા હતા. પોલીસે કુલે 28,49,200 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ભરૂચમાં મહાદ્યશક્તિમાં આવતીકાલથી નવરાત્રા શરૂ થનાર છે, ત્યારે ભરૂચના અંબાજી મંદિર ભક્તો માટે નવરાત્રી દરમિયાન દર્શન માટે ખુલ્લો રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલથી નવરાત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. હા, 9 દિવસ સુધી આદ્યશક્તિની આરાધનાના પર્વની શરૂઆત આવતીકાલે થનારી છે. આમ તો સરકારે અનેક ગાઈડલાઈન બહાર પાડી છે, પરંતુ શ્રદ્ધા અને લોકોની અપાર શ્રદ્ધાને કારણે મા આદ્યશક્તિના આરાધ્ય પર્વ નવરાત્રિમાં ભરૂચનું શક્તિપીઠ અંબાજી મંદિર સરકારી ગાઈડલાઈનના પાલન સાથે દર્શન માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને માય ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રતિ વર્ષે નવરાત્રિ નિમિત્તે ઘંટ સ્થાપના સહિત વિશેષ આયોજન કરવામાં આવે છે, જેનો માય ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લેતા હોય છે. આ વર્ષે કોરોનાના કારણે તમામ ધર્મના ધાર્મિક તહેવારોની ઉજવણી પર માર્ચ માસથી રોક લાગી છે. ચૈત્રી નવરાત્રિ પણ એવા જ હાલમાં જોવા મળ્યા હતા. બાદ હવે અનલોક 5માં સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવી હતી, જેમાં આરતી અને પેકિંગ પ્રસાદનો પણ સમાવેશ થાય છે. નવરાત્રિનો શનિવારથી પ્રારંભ થયો છે, તે માટે ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરે કોરોનાના કારણે ભક્તો સોશિયલ ડિસ્ટન્સ જાળવી દૂરથી માતાજીના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાના ભાગરૂપે ફેન્સિંગ બનાવવામાં આવી છે. સરકારી ગાઈડલાઈનના પાલન સાથે અંબાજી મંદિર નવરાત્રિ દરમિયાન માય ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવનાર છે, તેમ મંદિરના મહંત સત્યનારાયણ ગૌસ્વામીએ જણાવ્યું હતું. મંદિર સવારે 7:30 કલાકથી બપોરના 12:30 અને સાંજે 7:30 કલાકથી રાતના 12 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. તેઓએ ભક્તજનોને કોરોનાના સંક્રમણના સમયમાં સરકારના ગાઈડલાઈનનું પાલન માટે અપીલ કરી હતી. આવતા વર્ષે પુનઃ દર વર્ષની જેમ નવરાત્રિની ઉજવણી કરીશું તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. જય માતાજી. ભરૂચની તમામ જાહેર જનતાને હું મુખ્ય પૂજારી મહંત મનોહરગીર સત્યનારાયણગીર ગોસ્વામી ભરૂચ શક્તિપીઠથી જાહેરાત કરું છું કે જે કોરોનાની મહામારીમાં જે આજે દિવસ પસાર થઈ રહ્યો છે તેના અનુસંધાનમાં જણાવું છું કે કાલ આવતીકાલથી આસો સુદ નવરાત્રિ પ્રારંભ થાય છે. જે અનુલક્ષીમાં હું કહું છું કે આ જે સરકારશ્રીએ ગાઈડન્સનું પાલન કરવાનું કીધું છે, માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અને બને એટલું દૂરથી દર્શન કરી અને લોકોને સારી રીતે દર્શન થાય એનો આપણે સમય જાળવવાનો અને અમારું મંદિર અંબાજી મોટી અંબાજીના ગાઈડલાઈન્સ પ્રમાણે અમારું મંદિર સવારે 7:30 બપોરે 12 વાગ્યા લગી ખુલ્લું રહેશે અને સાંજે 7:30 થી 12:30 વાગ્યા લગી મંદિર ખુલ્લું રહેશે અને દર્શન માટે તમામ ભક્ત આવી શકે છે. પણ ગાઈડલાઈન્સનું વધારે ધ્યાન રાખવાનું છે અને અમે લોકોએ ટ્રસ્ટ મંડળ તરફથી કુંડારા પાડવામાં આવેલા છે અને વાંસનું ફેન્સિંગ બનાવવામાં આવેલું છે, જેમાં લોકો
કોઈને તકલીફ ના થાય અને સારી રીતે બધા દર્શન કરી શકે એવી તમારે ધ્યાન રાખીને આનું પાલન કરવાનું છે અને કોઈ બી વિવાદિત કોઈ બી પ્રકરણ ના ઊભું થાય એ તમામ જાહેર જનતાને જ્યાં ધ્યાનમાં રાખી માતાજીનો ઉત્સવ ઉજવવાનો છે. આ જે ઉત્સવ આજે આપણે મહામારીમાં ઉજવી રહ્યા છે તેના આપણે માતાજીને પ્રાર્થના કરીશું કે આવો સારી રીતે માતાજી બધાને આ રોગમાંથી મુક્ત કરે એવી આપણે પ્રાર્થના કરીશું અને આવતા વર્ષે આનથી સારી રીતે આસો નવરાત્ર ઉજવાય તે માટે અમે અમારી અંદરની જિજ્ઞાસા રજૂઆત કરું છું કે તમામ ભક્તોને સરકારી ગાઈડલાઈન્સનું ધ્યાન કરી અને તમામને દર્શન કરવા અપીલ કરીશું. જય માતાજી. ભરૂચની કલરવ શાળામાં અભ્યાસ કરતા વિશેષ બાળકોએ બનાવેલા દીવડા ગત દિવાળીથી માર્ચમાં બનાવેલા દીવડા ખરીદવા દિવ્યાંગ બાળકોની સર્જના શક્તિને બિરદાવી ઉત્સાહ વધારવા ટ્રસ્ટી દ્વારા હાલ તો અનુરોધ કરાયો છે. માનસિક વિકલાંગ બાળકો માટેની ભરૂચની એકમાત્ર કલરવ શાળા કે છેલ્લા લગભગ 28 વર્ષથી કોઈ પણ જાતની સરકારી સહાય વગર ચાલે છે. કલરવ સંસ્થામાં માનસિક વિકલાંગ બાળકોને ભવિષ્યમાં પગભર થાય તે હેતુથી નાના નાના ગૃહ ઉદ્યોગ શીખવવામાં આવે છે. આમ આ વિશેષ બાળકો એ બનાવેલા દીવડાનું વેચાણ નજીવી કિંમતે હાલમાં ચાલુ છે. ભરૂચના નગરજનોને ટ્રસ્ટની નીલાબેન મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ દિવાળીના દીવડા માટે આવા દીવડાઓ લઈ બાળકોને પ્રોત્સાહિત કરે, એટલે કે દીવડાઓ ખરીદીને બાળકોને પ્રોત્સાહિત કરે. કોરોનાને લઈને 18 વર્ષથી લઈને 3 વર્ષના આ વિશેષ બાળકો અને હાલ શિક્ષકો હોલમાં દીવડા બનાવવાની સર્જનાત્મક પ્રવૃત્તિમાં જોડાયા છે. બાકી ગત વર્ષે જે દિવાળીથી માર્ચ સુધી બનાવેલા દીવડાનું બજાર કરતા સસ્તા દરે વેચાણ કલર સ્કૂલ રોટરી ક્લબની પાછળ સ્ટેશન રોડ ભરૂચ ખાતે કરવામાં આવી રહ્યું છે. 10 થી બપોરે 12 થી 1 કલાક સુધીમાં તમે આ દીવડાઓ ખરીદી શકશો. જો કે ભરૂચ જિલ્લાના લોકોએ હવે ચાઇના સહિતના બીજા દીવડાઓ ખરીદવાના કરતે આ કલરવ શાળાના વિશેષ બાળકો દ્વારા બનાવેલા દીવડાઓ ખરીદે તો બાળકોનો ઉત્સાહ ઓર વધી શકે છે. બાળકો વધુ ઉત્સાહમાં આવીને તેઓની માનસિક શક્તિ પણ વધારી શકે છે. માટે આ વિશેષ બાળકો દ્વારા બનાવવામાં આવેલા આ દીવડાઓ લોકો ખરીદે તેવી ટ્રસ્ટી મંડળે અપીલ કરી છે. નમસ્તે, નીલા મોદી ભરૂચ કલરવમાંથી હું બોલું છું. આ લોકડાઉનના હિસાબે બધા બાળકો આવી નથી શકતા, પણ અમારા બાળકોએ ગયા વર્ષે દિવાળી પછી માર્ચ મહિના સુધીમાં જે દીવડા બનાવ્યા હતા એ બધા દીવડાઓનું સેલ માટે અમે અત્યારે કામ કરી રહ્યા છીએ. એમાંથી જે બાળકો 3 બાળકો મારા 18 વર્ષથી ઉપરના છે તેઓ તેમના શિક્ષક સાથે ડિસ્ટન્સ મેન્ટેન કરીને માસ્કનો ઉપયોગ કરીને જે કામગીરી બાકી રહી ગયેલી છે તે કામગીરી પૂરી કરે છે અને દીવડાઓ તૈયાર કરીને આપની સમક્ષ રજૂ કર્યા કે જેથી એ દીવાઓ આપ ખરીદો તો અમારા બાળકોએ જે બના કામ કરેલું છે તેને પ્રોત્સાહન મળે અને એમને એમ થાય કે હું બનાવું છું તે લોકો ખરીદે છે, પસંદ કરે છે અને એના દ્વારા એમના આત્મવિશ્વાસમાં આપણે વધારો કરી શકીએ છીએ. મારી અત્રેથી અપીલ છે કે આપ જ્યારે દીવા ખરીદવાનો વિચાર કરો ત્યારે અમારા બાળકોએ ખરીદેલા દીવામાંની પસંદગી ઉતારજો અને આપની પસંદગીનો જે દીવો ખરીદશો તે બાળકને જે ક્રિએટિવ એની સર્જનાત્મક શક્તિ છે તે વધારવા માટે ખૂબ જ સહાયરૂપ થશે. આભાર. પછી માર્ચ મહિના સુધીનો જે સમયગાળો હતો એ સમયગાળામાં બાળકોએ જે દીવા બનાવેલા છે એ દીવાનું અમે વેચાણ કરી રહ્યા છે. આ વખતે અમે બહુ ઓછી વેરાયટીના દીવા બનાવી શક્યા છે કારણ કે સમયના અભાવે અમે મોટા દીવાઓ બનાવી શક્યા નથી અને મને આશા છે કે બજાર ભાવે જે 12 દીવા મળે છે એના પ્રમાણમાં અમારા દીવાની કિંમત ઘણી લોકોને પોસાય એવી છે. તો હું અત્રે ફરીથી અપીલ કરું છું કે આપ અમારા બાળકોએ બનાવેલા દીવા ખરીદશો, એમને પ્રોત્સાહિત કરશો. પવિત્ર અધિક માસમાં ભરૂચમાં વિવિધ અનાજમાંથી બનાવેલ શ્રીનાથજી ભગવાનની પ્રતિમાની પૂજા કરવામાં આવી હતી.
પવિત્ર અધિક માસમાં ભરૂચના વિવિધ અનાજમાંથી શ્રીનાથજીની પ્રતિમા બનાવી કરાઈ પુરુષોત્તમની પૂજા. અધિક માસમાં ઉપવાસ અને વ્રત પૂજાથી આયુષ્ય, આરોગ્ય, સુખ સમૃદ્ધિમાં થતી વૃદ્ધિ માટેનો અધિક માસ કહેવાય છે. પવિત્ર અધિક માસ હાલ પૂર્ણ થવા પહોંચે છે ત્યારે ભરૂચમાં પુરુષોત્તમ ભગવાનની પૂજા સાથે વિવિધ અનાજમાંથી શ્રીનાથજીની પ્રતિમા બનાવી વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર અધિક માસનું વિશેષ મહત્વ રહેલું છે. અધિક માસ નિમિત્તે અમદાવાદના રહેવાસી હરેશભાઈ વંડિયા ભરૂચમાં પુરુષોત્તમ ભગવાનની પૂજા સાથે અલગ અલગ ધન્યમાંથી શ્રીજીની સુંદર પ્રતિમા બનાવી હતી. અધિક માસમાં ઉપવાસ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આયુષ્ય આરોગ્યમાં વૃદ્ધિ કરનારું આ વ્રત છે. પુરુષોત્તમ ભગવાનની પ્રતિમા અલગ અલગ પ્રકારના અનાજમાંથી અધિક માસના નિર્માણ કરી તેની ભક્તિભાવ પૂરે ભાવભેર પૂજા કરાય છે. મંડળમાં પૂર્વક કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવે છે. આ મહિનામાં સવિશેષ મહત્વ રહેલું છે, જેમાં ફૂડ કલર સાથે ચોખા અને અડદના બે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. અધિક માસ નિમિત્તે શ્રીનાથજી ભગવાન બનાવવામાં આવ્યા છે, જેમાં અડદનો, મગનો અને ચોખાનો ઉપયોગ કરવામાં આવ્યો. આ અધિક માસની અંદર વ્રત કરવામાં આવે, જેને આખો મહિનો વ્રત કરે ત્યારે આ બધું દાન આપવામાં આવે છે, જેમાં વસ્ત્રદાન, ચપ્પલનું દાન, પાત્રનું દાન અને બ્રાહ્મણ ભોજન નિમિત્તનું દ્રવ્ય. આ વ્રત કરવાથી ઘરની અંદર શાંતિ, સમૃદ્ધિ અને રોગ અને આયુષ્યમાં વૃદ્ધિ પ્રાપ્તિ કરાવે છે. એના માટે આ અધિક માસ કરવામાં આવે છે અને આ વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. નેત્રંગના ધણીકુટા ગામ નજીક નેત્રંગ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ટાટા સુમોમાં આવતા વિદેશી દારૂ સાથે બુટલેગરોને ઝડપી લીધા હતા. નેત્રંગ પોલીસ મથકના PSI પાંજાણી અને પોલીસ સ્ટાફના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સફેદ કલરની ટાટા કંપનીની સુમો ફોર વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો આવનાર છે તેવી પાકી બાતમી મળી હતી, જેને લઈને નેત્રંગ પોલીસે આ બાબતની વોચ ગોઠવી હતી. ત્યાં જ ત્રણ ખેપિયાઓ દારૂ સાથે ઝડપાયા હતા. થર્મોકોલના અલગ અલગ બોક્સમાં બિયરના ટીન 576 નંગ, જેની કિંમત 57,600 મળી આવ્યા હતા. નેત્રંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂની હેરાફેરી કરતા ખેપિયાવા જાવીદ તમદ યાકુબ ખાટકી રહેવાસી ડેડિયાપાડા, અંજુમન ઉર્ફે બાબુ વિઠ્ઠલ પાવર ડેડિયાપાડા અને ગુલાબ માધુભાઈ રાજપૂત ડેડિયાપાડાને પકડીને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સુમો ચાલક કાલુ વસાવા ખાપર નંદુરબાર અને વિનોદ ઉર્ફે મન્નો પડવી રહેવાસી ખાપર અક્કલકુવા નંદુરબારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે 57,000 મુદ્દામાલ સાથે ટાટા સુમો કબજે કરી હતી. રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પાંજરામાં પૂરી રાખેલા 25 જેટલા પોપટોને છોડવામાં આવ્યા હતા. રાજપીપળામાં બાતમીના આધારે ગુજરાતના SPCS ટીમ તેમજ વન વિભાગના RFO જિગ્નેશ સોની તેમજ તેમના સ્ટાફ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજપીપળાના અલગ અલગ વિસ્તારમાં છાપા મારતા ઘરમાં ગોંધી રાખેલા અને પાંજરામાં પૂરી રાખેલા 25 પોપટોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં પહાડી પોપટ 3, સુડો પોપટ 15, તુઈ પોપટ 7, મડી કુલ્લે 25 પોપટોના કબજે લઈ જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વન્યજીવને કેદ રાખેલા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજપીપળામાં 10 લોકોના ઘરોમાંથી 16 પાંજરા જપ્ત કર્યા હતા, જેમાં પિંજરામાં પોપટને કેદ કરી રાખ્યા હતા, જેમાં રોહિતવાસ, કસબાવાડ, સડક ફળિયા, ટાવર રોડ વિસ્તારમાં વન વિભાગની ટીમ ત્રાટકી હતી અને પિંજરા સાથે પોપટને પકડી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય કરવો રહ્યો કે પોપટને પિંજરામાં પૂર્વે એ ગુનો બને છે. વન વિભાગ આવા સમસ્યામાં લાલાક કરી 25 જેટલા પોપટો બચાવી લેવામાં આવ્યા હતા. કરજણ વિધાનસભા બેઠક ઉપર મૂળ નિવાસી એકતા મંચ દ્વારા પક્ષ ઉમેદવાર નરેશભાઈ વણકરને ઉતારવામાં આવ્યા છે. કરજણ સિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અક્ષર પટેલે પક્ષ પલટો કર્યો ત્યારે આજે ચૂંટણીના પ્રતિસ્થાપર્યા જંગમાં ઉમેદવારની જાહેરાત થયા બાદ મૂળ નિવાસી એકતા મંચ તરફથી અપક્ષ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવે છે. કરજણ પ્રાંત કચેરી ખાતે મૂળ નિવાસી એકતા મંચના અપક્ષ ઉમેદવાર નરેશભાઈ વણકણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કરજણ સિનોર વિધાનસભાની શુક્રવારે કરજણ નજીક આવેલ ઓમ શાંતિ બાગ ખાતે અપક્ષ ઉમેદવાર ચૂંટણીનો પ્રારંભ કર્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં રેલી કાઢી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર, રાજુભાઈ વસાવા, અનિલ પૈરસિકભાઈ તથા મૂળ નિવાસી એકતા મંચના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 147 કરજણ સિનોર વિધાનસભાની પેટાચૂંટણી તારીખ 3/11/2020 રોજ આવી ગઈ છે, ત્યારે મૂળ નિવાસી એકતા મંચ તરફથી અમો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. અમો આ ચૂંટણી પરમ પૂજ્ય ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ તથા બહુજન નાયક માન્યવર કાંસીરામ સાહેબની વિચારધારાથી પ્રેરાઈને લડી રહ્યા હોય ત્યારે
કરજણ સિનોર વિધાનસભા મત વિસ્તારના તમામ બહુજન મતદારોની મંજૂરી લઈને, તેમના આશીર્વાદ લઈને અમે સામાજિક એકતા માટે આ ચૂંટણી લડી રહ્યા છીએ અને અમે આ ચૂંટણી લડીને કોંગ્રેસ, ભાજપ, ખરીદ વેચાણ સંઘ તથા મધુવાડજ તંત્રને ટક્કર આપીશું અને જંગી બહુમતી અમે વિજય મેળવીશું એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અમારા મતદારો, અમારા બહુજન સમાજ અમારી સાથે છે. જય ભીમ, જય ભારત, જય વીરસા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.